એક જ પાર્ટીએ સંપૂર્ણ ચાતુર્માસનો લાભ તો લીધો, 400 એ 400, 500 સિદ્ધિ તપના તમામ બ્યાસના બે ટાઈમના પાર્ટી કરાવે છે, બધી શિબિરો કરાવવાની, બધા અનુષ્ઠાન મારા સાહેબ, હું નહીં થાકું, તમે નહીં થાકતા. અને એ પરિવાર છે, છેલ્લા 7 વર્ષથી અમારી પાઠશાળાનો સંપૂર્ણ ખર્ચો પણ એ જ ઉઠાવે છે. તમને કહું, ભિવંડીમાં એના 3 શોરૂમ છે, શ્રીદેવી જ્વેલર્સ, મારવાડ રાય હરજી, હરજીના છે, 3 ભાઈઓ છે, 2 ભાઈઓ અત્યંત સક્રિય. મને કે મારા સાહેબ પાપના ધંધા કરીએ છીએ, ધંધો છોડી શકાય એમ નથી. અનિશભાઈ કેટલી ફેક્ટરી, જીઆઈડીસી, અંકલેશ્વર, એનું પ્રાયશ્ચિત રૂપે આ ભાઈને સાંભળજો, 3 શોરૂમ શ્રીદેવી જ્વેલર્સના ભિવંડીમાં છે, એના પ્રાયશ્ચિત રૂપે 3 પાઠશાળાનો સંપૂર્ણ લાભ ભિવંડીમાં એને ઉઠાવ્યો છે. મેં એમને કીધું કે આ એરિયામાં અત્યંત સાધારણના ઘરો છે, પાઠશાળા કરાવીશ. મને કે કરાવો, 4 પાઠશાળા. એમાં મને સમાચાર મળ્યા કે એને ડોંબીવલીમાં 1 શોરૂમ ખોલ્યો. મેં કહ્યું, ભાઈ પાઠશાળા? મને કહે, સાહેબ તમે જાઓ ત્યારે મને કોઈ પાઠશાળાનો એડ્રેસ આપજો, જ્યાં શોરૂમ ખોલે ત્યાં એને પાઠશાળા ખોલવાની. ઉદયપુરનો મેવાડનો રાણો હતો ને, રાણો કુંભો, જે જગ્યાએ નવું ગામ સ્થાપે એનો નિયમ હતો, એ ગામમાં કેસરિયા આદિનાથનું 1 મંદિર બનાવવાનું. આ પણ એવો જ ભાઈ નીકળ્યો. મેં એને જાહેરમાં એવા આશીર્વાદ આપ્યા કે ગામે ગામ તારા શોરૂમ ખુલે. પૂરું સાંભળજો, એ તો તમે આવશો, ગામે ગામ મારી ફેક્ટરી ખુલે. મેં કીધું, તારા શોરૂમ એટલા માટે ખુલે કે બારે ગામે ગામ શું ખુલે? એક વ્યક્તિ આખું ચોમાસાનો લાભ લઈ શકે? 10 જણા ભેગા મળીને આખા ચોમાસાનો લાભ ન લઈ શકે? શું આવે ખર્ચો કરી કરીને? કલિયાવાડી 10 લાખથી વધારે કોઈને આવે ખરો? નથી તમારી કેપેસિટી 10 જણાની? 10-10 લાખની અંદર આપી દો, બાકીના કરગરતા આવવા જોઈએ. કે ભલા માણસ, અમે શું ભૂલ કરી કે તમે અમને બાકાત રાખી દીધા? અરે ભૂલ નહીં તો જાઓ સામે ચડીને નીચે લખાવી દો, 5-5 હજાર સાધારણમાં બધા ખાતા બંધ કરી દો, કોઈ ખાતું નહીં, એક જ ખાતું. કયું? સર્વસાધારણ. સર્વસાધારણ એટલે શું? શું બગીચો જોયો છે? બગીચામાં ચારે બાજુ પાણીનું સપ્લાય થાય, પણ એક જગ્યાએ તો બધો પાણીનો શું હોય? ભરાવો. ત્યાં ભરાવો હોય તો જ બધે સપ્લાય થાય, ને ત્યાં જ ભરાવો નહીં હોય તો સપ્લાય ક્યાંથી થવાનું? ઇલેક્ટ્રિસિટી અહીંયા જ આવે છે. નવસારીની અંદર તો ક્યાંક ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડ હશે કે નહીં હોય? જ્યાં ટોરેન્ટ કે અદાણી કે જે પણ જેનો પણ પાવર આવતો હશે, ત્યાં બધો જથ્થો ભેગો થાય અને પછી આખા નવસારીની અંદર જાય. એક જ ફંડ કરો, સર્વસાધારણ. લખાવો 50 હજાર, લખાવો 1 લાખ રૂપિયા. આખા વર્ષમાં તમારા જેટલા વાપરો છો તમારા માટે, જેમાં બધું જ આવી ગયું, ખાવા પીવાથી માંડી હરવા ફરવા સુધીનું, એમાંનો 1% આખો સંઘ લખાવે ને, એમાંથી મારા જીવાના 10 ચોમાસા નીકળી જાય. તમે મુદત જ બાંધી દીધી 2000, ઓલો 2000માં જ નહી જાય ને, બંધ કરો. આવી યાચનાઓ કરવી પડે? જૈન સંઘની અંદર ટ્રસ્ટી, પ્રમુખ કે કારોબારીએ તમારી આગળ કેવું પડે ને, યાચના કહેવાય. અને જૈન સંઘના સભ્યો પ્રમુખની આગળ જઈને કે કંઈક લાભ આપો, એને શું કહેવાય? નવસારી આદિના જૈન સંઘ યાચનાનો સંઘ ન હોવો જોઈએ. શેનો સંઘ હોવો જોઈએ? પ્રાર્થનાનો. એ આ વખતે તો બહુ વપરાઈ ગયા, એમ બહુ વપરાઈ ગયા, તો બીમાર પડે તો ઘરમાં જ પડ્યો રહીશ ને, હોસ્પિટલમાં નહીં જાય ને, બહુ વપરાઈ ગયા. ડોક્ટર સાહેબ આ વખતે માફ કરો. કીધું ક્યારે? ઉલટાનું એમ કે જે ફી થાય તે લેજો. અરે ડબલ ફી લેજો, પણ તમારે સંઘને કરગરવું જોઈએ. એક લાભ મળે ને ત્યારે એમ નહીં કહેતા મેં લાભ લીધો, એમ કહેજો સંઘે ઉદારતાથી લાભ, બાકી સંઘ પાસે ઘણા રત્નો પડ્યા છે. વિચારજો, ટ્રસ્ટીઓને કહું છું, ભેગા થઈને વિચારો, આ બધું ચિલ્લર પટ્ટીમાં નહીં પડો, આમાંથી ઘણા ભાગી જાય, નથી આવતા. એના કરતાં એક મોટો શોટ મારી દો,
હા ચીકી સિંગલ લેવા સારા કે સિક્સ પર સિક્સ મારવી હારી? ક્રિકેટમાં તો સિક્સ બહુ ગમે છે, અહીંયા મારો ને એકાદ સિક્સ. યાચના અનંત કાળથી યાચના કરે.